Hi friends, તો આજે આપણે એડવાઇઝર 5 SP1 પ્રોફેશનલ એડિશન લેન્સ 2 માટે આપણે આજ પ્લાનિંગ કરશું. તો સૌથી ફર્સ્ટલી આપણે ઓપ્શન શીખશું રેગ્યુલર. તો હવે રેગ્યુલર શું છે, તેનો યુઝ કેવી રીતે થાય છે તે આપણે જોવાનું છે. તો ફર્સ્ટલી તમે કોઈ ભી સ્ટોન લ્યો, ડાયમંડ લેવાના અને એ સરીન મશીનમાં મૂકવાના, ત્યારે તમારે સૌથી પહેલા રેગ્યુલર યુઝ થાય છે. રેગ્યુલર મોસ્ટલી કઈ કંપનીમાં યુઝ નથી કરતા હોતા, કારણ કે રેગ્યુલર વસ્તુ એવી છે કે જેમાં ખાડખૂડનું મેપિંગ નથી થતું હોતું. તો હવે સેકન્ડ છે આપણે કોનકેવ. આપણે જ્યારે સ્ટોન સરીન મશીનમાં લગાડીએ ત્યારે એને કોનકેવ યુઝ કરવાનો. કોનકેવની મદદથી ખાડખૂડ જે હોય એ ઓરિજિનલ જે ડાયમંડનો શેપ હશે તો તેનું મેપિંગ થાય છે. ક્રિસ્ટલમાં ક્રિસ્ટલનું થાય છે. રીમેપમાં આપણે એને રીમેપ કરવો હોય પોઝિશન લેસર મશીન તો એનું યુઝ થાય છે. રીમેક એક્ટિવ પાર્ટ લેસરમાં જે આપણે સોઈંગ થયેલો પ્લાન આવી ગયો હોય તો એનું પાછું મેપિંગ કરવું હોય તો રીમેપનો યુઝ થાય. અને રીમેપ રોટેટ સ્ટોન રેગ્યુલર તો કે આ જનરલી યુઝ બહુ નથી થતો હતો. તો હવે આપણે એક સ્ટોન ઓપન કરીશું કે એની અંદરથી આપણે એક સ્ટોન એક નવો યુઝ કરવાનો કે આપણે લીધો સ્ટોન. તો હવે ત્યાર પછી આપણે એને પ્લાનિંગ કરવાનું. તો આપણે આગળ અત્યારે આ સ્ટોન આવી ગયો છે, હવે આનું પ્લાનિંગ. તો એની માટે સૌથી પહેલા ટ્રેક શો છે. ટ્રેક શોમાં બે ઓપ્શન આવે છે, એક મલ્ટી શો અને સિંગલ શો. સિંગલ શોની મદદથી તમે એક ટ્રેક શો લગાડી શકો છો લાઈક ધીસ, અને પછી એમાં એમાં તમે મલ્ટી શો આપો તો તમે એક બીજો પણ ટ્રેક શો અહીં યુઝ કરી શકો છો. આમાં મિનિમમ 3 પોઈન્ટની જરૂર પડે છે તમારે ટ્રેક શો મારવા. તો આ રીતે તમે પ્લાનિંગ કરી શકો. પછી ટ્રેક કટની અંદરથી તમારે માનો કે આ પાર્ટ તમારે હાવ યુઝ જ નથી થવાનો કે આને આપણે સોઈંગ જ નથી કરાવવું, ડાયરેક્ટ કટિંગ થઈ જવાનું, તો એની માટે યુઝ કરવાનું છે. લાઈક જો આ પાર્ટ થઈ ગયો તો આ પાર્ટમાં અત્યારે હીરો નહીં બેસે, આ પાર્ટમાં ઝીરો બેસશે. લાઈક હું મેકેબલ આપું તો આ પાર્ટ બધો વેસ્ટ છે. ત્યાર પછી મેકેબલ ઓપ્શન છે. અત્યારે આપણે આ બંધ કરી આ કાઢી નાખશું, કટિંગ પાર્ટ નીકળી ગયો. મેકેબલની અંદર મેક્સિમમ ડાયામીટરનો બેસશે હીરો. લાઈક જો આ મેક્સિમમ ડાયામીટર 82 સેન્ટ 7 દોરાનો બેઠો છે, તો આ મેક્સિમમ ડાયામીટરનો બેઠો છે, આનાથી મોટો ના બેસે. તો હવે અહીંયા તમે કટ ફેરવીને આનો થોડોક મોટો સાઇઝ મોટી કરી શકો, 83 કેરેટ 3 સેન્ટ. પહેલાં હતું 82 કેરેટ 7 સેન્ટ. તો આ મેકેબલનો યુઝ છે. હવે પાર્ટ એ અને પાર્ટ બી છે. જ્યારે તમે ટ્રેક શો યુઝ કર્યો હોય, આ ટ્રેક શો તમે માર્યો છે, તો હવે આમાં એક આ પાર્ટ છે, એ પાર્ટ એ છે, આ પાર્ટ બી છે. હવે પાર્ટ એમાં લાઈક કે આપણે કોઈ ફેન્સી લઈએ, પિયર લઈએ, તો પાર્ટ એ બેસાડું તો આમાં પિયર બેસશે. અને જ્યારે રાઉન્ડ છે RCB રાઉન્ડ બુલિયન કટ RBC, તો પાર્ટ બીમાં ઈ બેસશે. તો આ પાર્ટ એ અને બી થયો. હવે હું આમાં ફેન્સી શેપ બેહાડું છું, હાર્ટ શેપ બેહાડું છું, અને આમાં બેહાડું છું પ્રિન્સેસ બીમાં. તો હવે A+B આપીશ તો બંનેમાં એમાં એનો હાર્ટ શેપ બેસે, બીમાં પ્રિન્સેસ બેસે ફેન્સી શેપ. તો A+B યુઝ છે. હવે આપણે અહીંયા રાઉન્ડ જ લઈ લેવી બંનેમાં. હવે બેસ્ટ ટ્વિનનો યુઝ થાય કે બંનેના આપણે ડાયામીટર સેમ, બે હીરા ડાયામીટર સેમ ડાયામીટરના બેસાડવા હોય તો બેસ્ટ ટ્વિનનો યુઝ થશે. લાઈક બેસ્ટ ટ્વિન આપ્યું તો આપણે અહીંયા વોલ પાર્ટમાં આપવાનું છે. તો બેસ્ટ ટ્વિન વોલ રફ સિલેક્ટેડ રફમાં સિલેક્ટ પાર્ટમાં જ થશે. માનો કે મેં આ સિલેક્ટ કર્યું તો એમાં થશે. હવે વોલ રફ આપીશ તો એ આખી રફમાં બે હીરા બેસશે બંને સેમ ડાયામીટરના. ઓકે, હવે બેસ્ટ પેરમાં પહેલા સિસ્ટમ એવું કરશે કે બંનેને સેમ બેસાડવાની કોશિશ કરશે કે સરખા ડાયામીટરના બેસે. પછી એનું નક્કી ન હોય, જે ડાયામીટર સારો બેસતો હોય એ પ્રમાણે બેસાડશે. લાઈક એનો ડાયામીટર અત્યારે મેક્સિમમ આવે છે તો એનો બેસાડશે. બેસ્ટ ટોપમાં હંમેશા એ પાર્ટ મોટો આવશે અને બી પાર્ટ હંમેશા નાનો આવશે. લાઈક કે આને વોલ રફ કર્યું તો એ પાર્ટ હંમેશા મોટો અને બી પાર્ટ નાનો. હવે આપણે આ બધા પ્લાન ડિલીટ મારી દઈએ અને આપણે ફ્લેટ પણ ડિલીટ મારી દઈએ. હવે આપણે ફ્લિપનો યુઝ જોઈએ. હવે મેકેબલ બેસાડ્યો છે, હવે અહીંયા ટીકમાં માનો કે કસર આવતી હોય અને આપણે ફ્લિપ કરવો હોય, મથાળામાં લેવું હોય, તો એની માટે ફ્લિપનો યુઝ થાય છે. અહીંયા ક્લિક કરીને ફ્લિપ આપવાનું થઈ ગયો ફ્લિપ ડાયમંડ. અહીં ઉપર અટીક હતી એની જગ્યાએ નીચે આવી ગઈ.
મલ્ટી પ્લાન ની અંદર છ ઓપ્શન ઓન થાય. મેકેબલ માં મલ્ટી પ્લાન બેસશે, પછી પાર્ટીમાં બેસે, બી માં બેસે, બેસ્ટ ટ્વિન માં બેસે, બેસ્ટ પેર માં બેસે અને બેસ્ટ ટોપ માં બેસે. તો અત્યારે આપણે બેસ્ટ ટ્વિન માં જોઈએ, મલ્ટી પ્લાન નહીં બેસ્ટ પેર માં જોઈશું કેટલા બેસે છે મલ્ટી પ્લાન. તો આ બધા ઓપ્શન આવ્યા સજેશન, આમાંથી તમને જે યોગ્ય ડાયામીટર લાગે એઝ પર કસર કે ઇન્ક્લુઝન તમે જોઈન આમાં પુટ કરી શકો છો, કયો તમારે બેસાડવો. હવે આમાં જો એક એક ફરે છે, એક સાથે બધા ફેરવાય તો અહીંયા લોક આપી દેવાનું એક સાથે બધા. અને માનો કે તમારે જાજા સજેશન લેવા હોય તો અહીંયા ક્લિક કરો, ડબલ ક્લિક, ડબલ ક્લિક, ડબલ ક્લિક, આ બધા ઓપ્શન સિલેક્ટ થઈ જાય અને ઓકે આવી દેવાનું. ઓકે, ત્યાર પછી આપણે ત્યાર પછી સોલેસ આવી ગયું. હવે રિમાઇન્ડર કે હવે રિમાઇન્ડર